हेलो विद्यार्थी मित्रों, एजुटेकनो चैनल में आपनु स्वागत है। आज आप शीखीशु धोरण छ विषय पलाश एटले के गुजराती पाठ एक। अमे तो आवुज करवाना पाठ एक नो आ त्रीजो पाठ है, एटले के त्रीजा भागनो वीडियो है। पाठनो वीडियो खूबज लांबो थतो होवाने कारणे अमे पाठ ने विविध पार्ट्स में डिवाइड करेलो छे। बाकीना पार्ट्सनो वीडियो तमे वीडियोना डिस्क्रिप्शन माथी आपेला वीडियो परथी जोई शकशो, अथवा धोरण 6 नो पलाश विषय एटले के गुजराती विषय नो प्लेलिस्ट पण तमे अमारी चेनल परथी मेळवी शकशो। तेमाथी धोरण 6 गुजराती विषय में ज आ पाठना वीडियो आपेला छे, त्यांथी तमे पण पाठनो वीडियो मेळवी शको छो। वीडियोना अंते पण आगळना पार्ट्सनो वीडियो बतावामां आवशे, ज्यांथी तमे आगळना वीडियो जोई शकशो। तो चालो शीखीए धोरण 6 विषय पलाश पाठ 1 अमे तो आवुज करवाना। पाठ एक मा प्रवृत्ति नंबर 2.10 2.10 मा बहादुरी नी कसोटी पूर्वे अने पछीना उखाणा वार्तामांथी शोधवाना छे अने तेना शब्दो अने तेना अर्थ लखवानो छे। आ जूथ कार्य तमारे तमारा मित्रों साथे मळीने करवानुं छे। तो कसोटी मा पहेलाना उखाणा छे अने तेनो अर्थ डरामणू, तो भूत छे। जाजरू तो उखाणानी अंदर बाथरूम आपेलू छे। स्वादमां सारू तो मीठू थशे। आ रीते तमे लखी शको छो। त्यार पछीनुं कोष्टक छे कसोटी पछीना उखाणा डरामणू, तो डर लागे तेवू थशे। मच्छर करड़वा तो थशे करड़ी खाधो, ते शब्द वपरायो छे। भूतने मच्छर करड़ा, तेना माटे भूतने मच्छरे करड़ी खाधो एवो शब्द वपरायो छे। आ रीते आपणे वार्तामां जे शब्द वपराया छे ते लखवाना छे अने अर्थनी जग्याए अर्थ लखवानो छे। त्यार पछी प्रवृत्ति नंबर 2.11 अहीं एक प्रश्नना 3 साचा जवाब आपेला छे। तमे तेमांथी कयो जवाब पसंद करो तेनी नीचे लीटी दोरो अने ते पसंद करवानुं कारण कहेवानुं छे। अहींया प्रश्न आपेलो छे, तमे कया कया बाळकोने बहादुरीनी कसोटीना विजेता गणो छो અને કેમ? અહીંયા 3 જવાબ આપેલા છે। પહેલો છે, હું બધા બાળકોને વિજેતા ગણું છું કેમ કે બધાએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। બીજો જવાબ છે, હું બહાદુરીની કસોટીમાં ભૂત બનનાર અને ભૂત ન બનનાર એમ બધા બાળકોને વિજેતા ગણું કેમ કે બધાએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। અને ત્રીજું છે, હું બહાદુરીની કસોટીમાં ભાગ લેનારા બધા બાળકોને હું વિજેતા ગણું છું કારણ કે હેડમાસ્ટરજીએ બનાવેલા નિયમ પ્રમાણે આ કસોટીમાં ભાગ લેનાર બધા બાળકો વિજેતા જ ગણાય। અહીંયા 3 જવાબ આપેલા છે। પહેલો જવાબ થોડોક ટૂંકમાં છે, બીજો જવાબ તેનો વિશિષ્ટ રીતે બતાવેલો છે અને ત્રીજા જવાબમાં ડિટેલમાં જવાબ આપેલો છે। ત્રણેય જવાબ સાચા જ છે। તેમાંથી તમે કયો જવાબ પસંદ કર્યો તેના નીચે તમારે લીટી કરવાની છે। હું અહીંયા પહેલો જવાબ પસંદ કરું છું। હવે તેનું કારણ કહેવાનું છે। પહેલો જવાબ પસંદ કરવાનું કારણ કે હું બહાદુરીની કસોટીમાં ભૂતથી નહીં ડરવાનો નિર્ણય લેવો એ જ ખૂબ મોટી વાત છે, એટલા માટે મેં આ જવાબ પસંદ કર્યો છે। તમે કયો પસંદ કર્યો હતો અને શા માટે તે તમારે લખવાનું છે। ત્યારબાદ 2.11.2 નંબરની પ્રવૃત્તિ છે, તમને કેવા પ્રકારના પ્રશ્નોના જવાબ લખવા ગમે? સહેજ શોધતા જ વાર્તામાંથી જવાબ મળી જાય તેવા, કે પછી વાર્તામાં જવાબ હોય પણ જવાબ માટે થોડું વિચારવું પડે તેવા, કે પછી વાર્તાની વાતથી સાથે સાથે તમારે પોતાના વિચાર પણ ઉમેરવા થાય તેવા? કોઈ પણ એક રંગના પ્રશ્ન પસંદ કરો અને તેના જવાબ લખો। અહીંયા એમ કહે છે કે તમને કેવા પ્રશ્ન લખવા ગમે, કે સહજતાથી જો અહીંયા અલગ અલગ કલર આપેલું છે, સહેજ શોધતા જ વાર્તામાંથી મળી જાય એવા, લીલા રંગે આપ્યું છે કે થોડું વિચારવું પડે એવા, વાદળી રંગે આપેલું છે પોતાના વિચાર પણ ઉમેરવાના થાય એવા પ્રશ્ન ગમે, તમને કેવા ગમે તે તમારે રંગ પસંદ કરવાનો છે, જવાબ લખવાનો છે। એક, તોતો ચાન કબ્રસ્તાનમાં ગઈ શા માટે? જવાબ લખી શકાય, તોતો ચાન કબ્રસ્તાનમાં ન ગઈ કારણ કે તેને ત્યાં જવામાં ખૂબ ડર લાગતો હતો। બે, મિગીતા તમને બહાદુર લાગ્યો કે ડરપોક અને કેમ? તેના જવાબમાં લખી શકાય, મિગીતા મને બહાદુર લાગ્યો કેમ કે તે રાત્રિના સમયે કબ્રસ્તાનમાં ગયો હતો। સવાલ નંબર 3, જે વિદ્યાર્થીઓ ટુકડીમાં ગયા હતા અને પાછા આવ્યા તેમણે શું શું જોયું હશે? તેના જવાબમાં લખી શકાય, જે વિદ્યાર્થીઓ ટુકડીમાં ગયા અને પાછા આવ્યા તેમણે રસ્તામાં ઘોર અંધારું સુમસામ રસ્તાઓ જોયા હશે, કેટલાકે પવનમાં ઝાડના પાંદડાઓ હલતા જોયા હશે, ભૂત બનીને છુપાયેલા છોકરાઓ જોયા હશે,
રસ્તા ઉપર બીજું પણ ઘણું બધું જોયું હશે। સવાલ નંબર 4, ભૂત બનેલા અને ડરી ગયેલા વિદ્યાર્થીઓએ શી ફરિયાદ કરી? તેના જવાબમાં લખી શકાય, એક છોકરાએ ફરિયાદ કરી કે તે કબ્રસ્તાનમાં છુપાયો હતો, પણ તેની પાસે કોઈ આવ્યું જ નહીં અને તેથી તે વધારે ડરવા લાગ્યો। એક છોકરો કબ્રસ્તાનમાં સંતાઈને બેઠેલો તે કોઈના આવવાના અવાજથી બહાર કૂદ્યો અને અથડાઈ ગયો, તેના લીધે તેને વાગ્યું અને તે ડરી ગયો, એ ફરિયાદ કરી। એક છોકરાએ ફરિયાદ કરી કે મેં કબરમાં છુપાઈને અત્યાર સુધી રાહ જોઈ પણ કોઈ આવ્યું જ નહીં અને મચ્છરોએ મને કરડી ખાધો। આવી રીતે ભૂત બનેલા વિદ્યાર્થીઓએ અલગ અલગ ફરિયાદ કરી હતી। સવાલ નંબર 5, ભૂત બનેલા છોકરા કેમ હસતા હસતા રડી પડતા? તેના જવાબમાં લખી શકાય, ભૂત બનેલા છોકરા હસતા હસતા રડી પડ્યા કેમ કે તેઓ પોતે પણ ડરતા હતા, તેમ છતાં બીજાને ડરાવવાનો પ્રયત્ન કરતા હતા। સવાલ નંબર 6, મારુયામાં બાકીના બાળકોને ક્યાં ક્યાંથી લાવ્યા? તેના જવાબમાં લખી શકાય, ડરીને ઘરે જતા રહ્યા હતા તેવા બાળકોને તેમના ઘરેથી તેમજ સ્ટ્રીટ લાઇટ નીચે ગભરાઈને ઊભેલા બાળકોને પાછા લાવ્યા હતા। સવાલ નંબર 7, તમે કયા વિદ્યાર્થીને અથવા વિદ્યાર્થિનીઓને આ કસોટીમાં સફળ થયા એમ ગણશો અને કેમ? તેના જવાબમાં લખી શકાય, હું બધા જ વિદ્યાર્થીઓને આ કસોટીમાં સફળ થયેલા ગણીશ, કારણ કે દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ બહાદુરીની કસોટીમાં ભાગ તો લીધો હતો, જેમાંથી તેમને ઘણું નવું શીખવા મળ્યું હતું। સવાલ નંબર 8, તોમો એ શાળાના બાળકો પછીથી ભૂતથી કેમ ડર્યા નહીં? વાર્તામાં આપ્યું છે તેના કરતાં જુદા વાક્યમાં લખવાનું છે। જો વાર્તામાં જેવું આપ્યું છે એવું નથી લખવાનું, જવાબ અલગથી લખવાનો છે। તો જવાબ લખી શકાય, તોમો એ શાળાના વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હતી કે ભૂત જેવું કશું હોતું નથી અને ભૂતને પણ આપણી બીક લાગે છે, જેમ આપણને ભૂતથી બીક લાગે છે। આ વાતની ખબર પડતા તોમો એ શાળાના બાળકો ભૂતથી ડર્યા નહીં। સવાલ નંબર 9, આ વાર્તા આપણી આ ચોપડીમાં શા માટે મૂકી હશે? આ પ્રશ્નોનો જવાબ બધાએ લખવાનો છે, લખ્યા બાદ વર્ગમાં ચર્ચા કરવાની છે। તેના જવાબમાં લખી શકાય, વાર્તા આપણી ચોપડીમાં એટલા માટે મૂકવામાં આવી છે કે જેથી આપણને નાનપણથી જ બહાદુર બનીએ અને ભૂત પ્રેતમાં વિશ્વાસ ન રાખીએ। હવે પ્રવૃત્તિ નંબર 2.12 છે, વાર્તામાં 10 ભાગ છે। આપેલા મુદ્દાઓ કયા ભાગમાં આવે છે તે ભાગના ક્રમના આધારે નોંધવાનું છે। ઉદાહરણ તરીકે, બાળકોને ગમતું ઉખાણું ભાગ 1 અને 2 માં આવે છે। તો આવી રીતે આપેલા વાક્ય કયા ભાગમાં આવે છે તે તમારે 10 ભાગ આપેલા છે તેમાંથી શોધવાનું છે અને લખવાનું છે। 1 નંબર છે, બહાદુરીની કસોટીનું આયોજન, તે ભાગ નંબર 3 માં આવે છે। 2, કસોટીના દિવસે શાળાએ પહોંચીને તરત, આ ભાગ નંબર 5 માં આવે છે। 3, ભૂત બનનાર જોવા જનારની વાતો, આપેલું વાક્ય 8 અને 9 માં ભાગમાં આવે છે। 4, ભૂત બનનારની તૈયારી, આપેલ વાક્ય 3 ભાગમાં આવે છે। 5, જોવા જનારની ટુકડીઓ, તે 4 ભાગમાં આવે છે। 6, જોવા જતી વખતે રસ્તામાં, તે 6 ભાગમાં આવે છે। 7, ભૂતોની સ્થિતિ, તે 8 અને 9 ભાગમાં આવે છે। 8, શાળામાં પાછા ફર્યા પછી, તે 9 ભાગમાં આવે છે। 9, શિક્ષકોએ કરવા પડેલા કામ, તે 8 અને 9 ભાગમાં આવે છે। 10, તોમો એના વિદ્યાર્થીઓ ભૂત વિશે શું શીખ્યા, તે 10 ભાગમાં આવે છે। તે તમારે આપેલા મુદ્દાઓ જે ભાગમાં આવતા હોય તે તમારે વાર્તા વાંચવાની છે અને તેના આધારે જવાબ લખવાનો છે। મેં અહીંયા તમને માત્ર શીખવા માટે જવાબ આપ્યા છે। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2.13, જો તમે તોતો ચાન હો તો આ આખી વાત તમારી મમ્મીને કેવી રીતે કહો તે લખી લાવો, એ ગૃહ કાર્યમાં લખવાનું છે તમારે। જો તમે તોતો ચાન એટલે કે તોતો ચાન નામની જે છોકરી હતી એની જગ્યાએ તમે હોય અને તમારે આ વાત તમારી મમ્મીને કહેવાની છે, આખી વાર્તા થઈ તે તમારે તમારી શાળામાં થઈ હોય એવી રીતે તમારી મમ્મીને કહેવાની છે, તો તમે કેવી રીતે કહો તે લખવાનું છે। તોતો ચાન કેવી રીતે કહેશે તે અહીંયા જોઈએ। આ રીતે શરૂઆત કરવાની છે, લે મમ્મી આ તારી ટોર્ચ, પણ કાચ તૂટી ગયો છે, બાપ રે મમ્મી જબ્બર મજા આવી હા, અમે બધા શાળામાં પહોંચ્યા, પેલા ભૂત બનેલા એ બધા છોકરા કે તમને ખૂબ ડરાવીશું, અમારી સામે એ બધા તૈયાર થયા। હવે વાત આગળ વધારવા મદદ જોઈતી હોય તો નીચેના મુદ્દા વાંચજો,
શાળામાં પહોંચ્યા ત્યારથી છોકરાની ચેતવણી, અંધારું થાય, જૂથ પાડવા, એકબીજાની બીક લાગે, સ્કૂલમાં પાછા આવવાનું, ભૂત બનેલા છોકરાની હાલત કેવી હતી, તે આખી વાર્તા તમારે તમારી મમ્મીને કહેવાની છે. તમારી શાળામાં આવું કર્યું હોય તો શું શું થયું તે બધું કહેવાનું છે. તો લખી શકાય. પછી તો અમને હેડમાસ્ટર દ્વારા કહેવામાં આવ્યું કે બધાએ કબ્રસ્તાનવાળા રસ્તે થઈને શાળાએ પહોંચવાનું છે, પણ જોજો રસ્તામાં તમને ભૂત બનેલા છોકરાઓ ડરાવશે. ભૂત બનેલા બાળકોએ પણ અમને એવી ચેતવણી આપી કે તમને હવે ખૂબ ડરાવીશું, અમે તો એટલા ડરાવીશું કે તમે બીવીને મરી જશો. પછી તો જે બાળકો ભૂત બન્યા હતા તે બાળકો ગયા અને બાકી બચેલા બાળકોમાંથી અમારી 5-5ની ટુકડીઓ પાડવામાં આવી અને થોડા થોડા સમયના અંતરે અમે મંદિર તરફ ચાલ્યા. ત્યાર પછી હેડમાસ્ટર સાહેબે કહ્યું કે આમાં બહાદુર કોણ છે તેની કસોટી થશે, તેથી નક્કી કરેલા રસ્તાને બદલે સીધા રસ્તેથી પણ તમે સ્કૂલે આવતા રહો તો કોઈ વાંધો નહીં. હું તો ટોર્ચ લઈને આવેલી, પણ કેટલાક બાળકો તો ભૂતને પાંજરામાં પૂરવા પાંજરું લાવેલા, કેટલાક ભૂતને દોરડાથી બાંધવા દોરણું પણ લાવેલા. ત્યાર પછી હેડમાસ્ટરજીએ કેટલારે કેટલા રમતને આધારે અમારા જૂથ પાડ્યા. ત્યાં સુધીમાં તો અંધારું થવા લાગ્યું. હેડમાસ્ટરજીએ અમને કહેલું કે મંદિર સુધી પહોંચો એ પહેલાં ક્યાંય ભૂત નથી દેખાવાનું, પણ અમને ભરોસો નહોતો તેથી અમે ડરતા ડરતા ચાલતા હતા. રસ્તામાં અમને ખૂબ બીક લાગતી હતી, ક્યારે ક્યાંથી કોઈ નીકળી આવે અને ઝાડના પાન હલે તો પણ બીક લાગતી હતી, કોઈ અડે તો પણ બીક લાગતી હતી. મેં તો મનમાં નક્કી કરી લીધું હતું કે કોઈ પણ સંજોગોમાં કબ્રસ્તાન સુધી તો જવું જ નથી, ત્યાં તો ભૂત હોય જ ને. એટલે મેં નક્કી કર્યું કે હવે હું અહીંથી જ પાછી જઈશ. મારી ટુકડીના બીજાએ પણ આ જ નિર્ણય કરેલો અને પૂરેપૂરી તાકાત વાપરીને પાછા દોડ્યા. સ્કૂલમાં પહોંચીને ખબર પડેલી કે પહેલાં નીકળી ગયેલી ટુકડીઓ પણ ત્યાં જ પાછી આવી ગઈ હતી. બધા પાછા ભાગી આવ્યા હતા, કોઈ કબ્રસ્તાન સુધી જવાની હિંમત ન કરી હતી. ત્યારે જ એક છોકરો સફેદ કપડું ઓઢીને રડતો રડતો શિક્ષક પાસે આવ્યો અને કહ્યું, હું તો ક્યારનો એ કબ્રસ્તાનમાં સંતાઈને બધા બાળકોને આવવાની રાહ જોતો હતો, પણ કોઈ આવ્યું જ નહીં. છેવટે રડતો રડતો રસ્તા પર દોડવા માંડ્યો. આખા રસ્તા ઉપર બધાને ધ્યાન રાખવા માટે થોડા થોડા અંતરે શિક્ષકો ઊભા હતા. તેઓ બધાને શાંત કરીને બધાને સ્કૂલ તરફ લાવતા હતા. બીજો એક છોકરો આવ્યો અને તેણે કહ્યું, હું તો કબ્રસ્તાનમાં સંતાઈને બેઠો હતો, કોઈના અવાજ આવવાથી હું કૂદ્યો અને તેની સાથે અથડાઈ ગયો અને અમને બંનેને ભાગ્યું. પછી અમે રડતા રડતા સ્કૂલ તરફ ભાગ્યા. આ બધું એટલું રમૂજી હતું કે અમારા માથેથી ભૂતની બીક હટી ગઈ. સૌ પેટ પકડીને હસવા લાગ્યા. એટલામાં મારા વર્ગનો મિગીતા નામનો છોકરો પાછો આવ્યો. તેણે એનું મોરું પહેર્યું હતું. તે ઉતારી અને ગુસ્સામાં કહેવા લાગ્યો કે મારી પાસે કેમ કોઈ આવ્યું નહીં. હાથ પગ ખંજવાળતા ખંજવાળતા તેણે ફરિયાદ કરી કે હું કબ્રસ્તાનમાં છુપાયો હતો, ત્યાં મને પુષ્કળ મચ્છર કરડ્યા. કેટલાક ભૂત સ્ટ્રીટ લાઇટ નીચે ગભરાઈને ઊભા હતા. એ પણ ખબર પડી ગઈ કે કેટલાક ડરના માર્યા સીધા ઘરે ભાગી ગયેલા. એ બધાને ભેગા કરી અને પાછા સ્કૂલ લઈ આવ્યા. આવી રીતે તોતો ચાન એની મમ્મીને આ વાર્તા કહે છે. તમારે આવી રીતે તમારા ગૃહ કાર્યમાં લખીને લાવવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2.14, કસોટી યોજતા પહેલાં તોમોએ શાળાના હેડમાસ્ટરજીએ તેમની નોંધપોથીમાં કેવી રીતે આયોજન નોંધ્યું હશે. આ 4 નોંધ વાંચી ચર્ચા કરી બીજા મુદ્દા લખો. એ, મંદિર અને કબ્રસ્તાનમાં જવાની મંજૂરી મેળવવી. બી, ભૂત બનનારને સંતાડવા માટે જગ્યા નક્કી કરવી. સી, બધા બાળકોના વાલી સાથે વાત કરી મંજૂરી મેળવવી. અને ડી, બાળકોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવી. શાળાના હેડમાસ્ટરજીએ આ પ્લાન તૈયાર કર્યો હોય, એટલે કે આયોજન કર્યું હોય. હવે આપણે ચર્ચા કરી અને બીજા મુદ્દા લખીશું. બીજું શું શું આયોજન કર્યું હોય? તો આયોજન કર્યું હોય કયા શિક્ષક ક્યાં રહીને વિદ્યાર્થીનું ધ્યાન રાખશે એવું આયોજન પણ કર્યું હોય. ભૂત બનનાર બાળકોના પહેરવેશની વ્યવસ્થા પણ કરી હોય. તેમનો પહેરવેશ ક્યાંથી લાવવો? જી, વિદ્યાર્થીઓ ડરે નહીં તે માટે શું શું કરવું જોઈએ એ વ્યવસ્થા પણ કરી હોય. વિદ્યાર્થીઓની ટુકડીઓ કેવી રીતે પાડવામાં આવે એ વ્યવસ્થા પણ કરી હોય. ભૂત બનનારા વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓને કેવી રીતે ડરાવશે તેની વિગતની ચર્ચા પણ કરી હોય. આવી બધા મુદ્દાઓ અગાઉથી હેડમાસ્ટરજીએ નક્કી કર્યા હોય. હવે 2.15 પ્રવૃત્તિ છે, આયોજન કરો અને વર્ગ સમક્ષ ભજવી બતાવો. તમારે હવે આ જૂથમાં આયોજન કરવાનું છે.
नंबर एक मुद्दो लखीशु हेडमास्टर बहादुर नी कसोटी नी जाहेरात करे छे। तो केवी रीते जाहेरात करे ते तमारे तमारा वर्गखंड मां भजववानुं छे। कोई एक व्यक्ति हेडमास्टर बनशे अने तेनो जवाब कहेशे। हेडमास्टर जी कहेशे, विद्यार्थी मित्रों आवती काले सांजे बराबर 8 वाग्याना समये आपणी शाळानी नजीक आवेला मंदिरथी आपणी बहादुरी नी कसोटी नी शरूआत थशे। जे गामनी बहार आवेला स्मशान सुधी थई जशे अने पाछा शाळाए आववा सुधीमां पूरी थशे। आ कसोटी में जे विद्यार्थीओ भूत बनवा इच्छता होय तो तेओ पोताना नाम लखावी दे, तेमज बाकीना विद्यार्थीओ आ कसोटी में स्मशान सुधी जई अने पाछू आववानुं छे। आ कसोटी में सौथी बहादुर कोण छे ते नक्की करवामां आवशे। आवी रीते हेडमास्टर जीए वर्गखंड में तमारे विद्यार्थी ने उभा थईने जाहेरात करवानी छे। त्यारबाद बीजू, मिगीता शाळा में पोतानी नाराजगी रजू करे। हवे जे विद्यार्थीओ नाराज थया ते नाराजगी रजू करशे तो कई रीते रजू करे? अरे साहेब, हूँ तो क्यारनो कबरमां छुपाईने बैठो हतो के हमणा कोई विद्यार्थी आवे अने तेने हूँ भूत बनीने डराऊं, पण कोई विद्यार्थी मारी पासे आव्यो ज नहीं अने कबरमां सूता सूता मने तो खूब मच्छरो करड्या, जेना कारणे मने पगमां खूब खंजवाळ आवती हती। 3. भूत बनेला छोकरा स्कूलमां आवे छे अने पोतानी वात करे छे। भूत बनेला छोकरा स्कूलमां आवे अने पोतानी वात कई रीते करता हशे? तो लखी शकाय। प्रथम छोकरो कहेशे, साहेब हूँ तो कब्रस्तान में संताईने बैठो हतो के कोई आवे अने हूँ एने डराऊं, पण कोई आव्यो ज नहीं अने शेवटे मने पण डर लागवा लाग्यो अने हूँ रस्ता उपर दौड़वा माँड्यो। बीजो छोकरो कहेशे, हूँ कब्रस्तान में संताईने बैठो हतो, कोईनो अवाज आव्यो अने तेने डरावा हूँ कूद्यो। एम करवा जता अमे बन्ने अथड़ाई गया अने मने थोड़ू वाग्यू अने हूँ डरी पण गयो, એટલે રડતા રડતા હું સ્કૂલ બાજુ ભાગ્યો। ત્રીજો છોકરો કહેશે, અરે સાહેબ હું તો ક્યારનો કબરમાં છુપાઈને બેઠો હતો કે હમણાં કોઈ વિદ્યાર્થી આવે અને તેને હું ભૂત બનીને ડરાવું, પણ કોઈ વિદ્યાર્થી મારી પાસે આવ્યો જ નહીં અને કબરમાં સૂતા સૂતા મને તો ખૂબ મચ્છર કરડ્યા, તેના કારણે મને પગમાં ખૂબ ખંજવાળ આવતી હતી। આવી રીતે દરેક વિદ્યાર્થી પોતાની વાત રજૂ કરશે। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2.16 છે, જેમ રાત્રે કબ્રસ્તાન તરફ જવું એ બહાદુરીની કસોટી છે તેમ આપેલી કસોટી શાની છે તે લખવાનું છે। લખતા પહેલાં નિર્જલાએ કેવી રીતે વિચાર્યું તે પણ જોઈ લેજો। જોડી કાર્ય છે, બહાદુરીની કસોટી, યાદશક્તિની કસોટી, બુદ્ધિની કસોટી, શારીરિક તાકાતની કસોટી, અહીંયા વિકલ્પ આપેલા છે। ઉદાહરણ પહેલું છે, લગભગ સરખામાંથી 10 શબ્દ એક જ વાર વાંચી ચોપડી બંધ કરી સૌથી વધુ શબ્દો કોણ બોલી શકે છે તે જોવાનું છે। નિર્જલાએ વિચાર્યું, આમાં તો ખાલી શબ્દો યાદ રાખવાના છે, શબ્દોના અર્થ સમજવાની જરૂર નથી, એટલે આ યાદશક્તિની કસોટી છે। બીજું, બે ચિત્ર વચ્ચે કયા કયા તફાવત છે તે શોધવું। નિર્જલાએ વિચાર્યું, તફાવત શોધવા ધ્યાનથી જોવું પડે, આવી સરખામણી કરતા આવડે તો આવડત બીજી જગ્યાએ પણ ઉપયોગી બને, આ બુદ્ધિની કસોટી છે। હવે આપણે સારે ગ મ પ ધ ની એક પ્રમાણે ક્રમ આપેલા છે, ટેબલ પરથી કોણી ઊંચી ન થાય તે રીતે પંજો લડાવો, આ શેની કસોટી હોઈ શકે? તો આ શારીરિક તાકાતની કસોટી હોઈ શકે। બીજું છે, એટલે કે રે, 3 તીર આપેલા છે, પછી તીર કઈ દિશામાં હશે તે કઈ બતાવવાનું છે? તો આ બુદ્ધિની કસોટી છે, તીર નીચી દિશામાં હશે। ગ, ઘરમાં આવી ચડેલા સાપને સાવધાનીપૂર્વક ડબ્બામાં પૂરવો, આશાની કસોટી હશે? તો આ બહાદુરીની કસોટી કહી શકાય। મ, 1 વિસાના ઘડિયા તૈયાર કરવા અને મોઢે બોલી જવા, આશાની કસોટી હશે? તો આ યાદશક્તિની કસોટી હશે। પ, પ્રશ્નોના જવાબ મોટા ભાઈ કે બહેન પાસે લખાવી લેવા અને તે ગોખી કસોટીમાં લખવા, તો આ પણ યાદશક્તિની કસોટી છે। ધ, ચોપડી વાંચી પોતાની મેળે કયા પ્રશ્નનો શું જવાબ આવશે તે તારવવો, આ બુદ્ધિની કસોટી છે। ની, કોઈ પ્રશ્નનો જવાબ વાર્તાના કયા પાનના કયા ફકરામાં હશે તે વિચારવું, તે બુદ્ધિની કસોટી છે। આ રીતે તમારે વિચારીને કઈ કસોટી છે તે લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, બાકીના પાઠનો ભાગ તમે નેક્સ્ટ વિડીયોમાં જોઈ શકશો। પાઠનો વિડીયો લાંબો થતો હોવાના કારણે વિવિધ પાર્ટ્સમાં વિભાજિત કરવામાં આવેલો છે। બાકીના પાર્ટ્સ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકશો અથવા આપણી ચેનલ પરનું
પલાશ એટલે કે ગુજરાતીનું ધોરણ 6 નું પ્લેલિસ્ટ છે તેની અંદર પણ આ પાઠના તમામ પાર્ટ્સ આપવામાં આવેલા છે ત્યાંથી પણ તમે મેળવી શકશો વિડિયોના અંતે પણ આપેલા ચોરસ પર વિડિયો બતાવેલો છે ત્યાંથી પણ તમે આગળનો પાર્ટ્સ નિહાળી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો।